તાજેતરમાં થયેલ સર્વે પ્રમાણે સરકારી આંકડા કહી રહ્યા છે કે પ્રાથમિક શાળાનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ બાળકો માધ્યમિક વિભાગમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ મેળવતા નથી, જેના કારણે ધોરણ 8માં અભ્યાસ માટે બાળકોની સંખ્યા ઘટી રહી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો અને બાળકોના માતા પિતાને ભવિષ્યના શિક્ષણ માટે વધુ જ્ઞાન ન હોવાના કારણે શિક્ષણમાં હોશિયાર વિદ્યાર્થી પણ શાળા છોડી દેતા હોય છે। આવા બાળકો અને માતા પિતામાં શિક્ષણ બાબતે જાગૃતતા લાવવા માટે ધાનેરાની ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પ્રતિભા શોધ કસોટીનું આયોજન કરાયું હતું। ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રહેતા બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સનો એક નવતર અને જરૂરી પ્રયાસ હતો, જેમાં ધાનેરા તાલુકામાંથી 600 કરતાં પણ વધારે બાળકો પરીક્ષા આપી પોતાનામાં રહેલી શિક્ષણ બાબતેની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે। ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આવેલા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતાની સંખ્યા સાબિતી આપી રહી છે કે હવે ધાનેરા તાલુકો શિક્ષણની દુનિયામાં આગળ વધી રહ્યો છે। બાળકોના માતા પિતા પોતાના સંતાનને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ આપવા માટે મથામણ કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં હવે શિક્ષણની ભૂખ જાગી છે, જેના થકી જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીએ ધાનેરા તાલુકો પણ પ્રથમ હરોળ તરફ આગળ વધી રહ્યો છે। ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે આજે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 9 માટે કસોટીનું આયોજન કરાયું હતું। ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ બાબુભાઈ પટેલના જણાવ્યા અનુસાર છેવાડે આવેલા ધાનેરા તાલુકાની ગ્રામીણ વિસ્તારના બાળકોના હૃદય અને મનમાં રહેલા શિક્ષણને બહાર લાવી શકાયું છે, જેના થકી બાળક નિર્ભય સાથે પોતાના ઉચ્ચ શિક્ષણ તરફ સરળતાથી આગળ વધશે। ધાનેરા દ્વારા કે એક છેવાડાનું ગામ છે બનાસકાંઠાનું ધાનેરા તાલુકો, અને ધાનેરા તાલુકાની અંદર ઘણા બધા ગામડાઓ આવેલા છે। એની અંદર જોવા જઈએ તો આજે ગામડાના બાળકોની અંદર ઘણું બધું ટેલેન્ટ પડેલું છે, તો એ ટેલેન્ટને બહાર લાવવા માટે અમારા મેનેજમેન્ટે ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આજે એક UTST ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં ધાનેરાની અંદર અને ગામડાના આજુબાજુના લગભગ 600 બાળકો ભાગ લીધો હતો અને UTST ટેસ્ટ આપ્યો હતો। UTST ટેસ્ટ એક એવો જ ટેસ્ટ છે જેમાં બાળકોની અંદર રહેલી ક્ષમતા બહાર લાવવાનું ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સે કામ કર્યું છે, અને ધાનેરાની અંદર 600થી વધુ આજુબાજુના ગામડા વાલીઓ એમાં બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો। અને આ ટેસ્ટનું આયોજન કરવાનો હેતુ એક જ હતો કે ભાઈ બાળકોમાં રહેલી ક્ષમતા એને કઈ રીતે બહાર લાવવી, અને આપણે જોઈએ છીએ કે ધોરણ 9 સુધી તો બાળકો અભ્યાસ કરે છે ગામડાઓમાં કરતા હોય છે, ધાનેરા સિટીની અંદર કરતા હોય છે, પણ ધોરણ 10 પછી એમને કઈ રીતે પ્રેરણા મળે, એ રીતનું ઉપવેદ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આજે એક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું।